गुड मॉर्निंग बाळको, आजे आपणे एक सरस मजानी एक्टिविटी करवानी छे, बराबर छे। तो काले शुं छे तमने बधाने खबर छे, तो के काले 15 ऑगस्ट छे। 15 ऑगस्ट ई आपणो राष्ट्रीय त्यौहार छे। तो 15 ऑगस्ट आपणो राष्ट्रीय त्यौहार छे, तो त्यारे आपणे ए आपणा ध्वज तो फरकावो जोईए ने। तो आपणो आ राष्ट्रीय ध्वज छे, એટલે આપણો તિરંગો। તો રાષ્ટ્રીય ધ્વજમાં કયા કયા કલર છે? તો ઉપર કેસરી છે, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર છે। તો હવે અમે આપણો રાષ્ટ્રીય ધ્વજ કર્યો દોર્યો છે। હવે તમારે શું કરવાનું છે? એક આપણે સરસ મજાની એક્ટિવિટી કરશું। તો તમારે એક પહેલાં તો A4 સાઇઝનું પેપર લેવાનું છે, પછી આવી રીતના તમારે મમ્મી કે પપ્પાની મદદથી આવી રીતે ધ્વજ દોરી લેવાનો છે। પછી તમારી પાસે માર્કર કે સ્કેચ પેન હોય ને, એનાથી આ ધ્વજની ઉપર બ્લેક કલરથી લાઈન કરવાની છે આવી રીતના, બરાબર। આવી રીતના લાઈન એક સરસ મજાની સ્કેચ પેનથી કે કરવાની છે। પછી અહીંયા પણ તમારે દોરી લેવાની, ઘૂંટી લેવાનું છે આખું। બરાબર છે, તમને ન ફાવે તો તમે સ્કેલની પણ મદદ લઈ શકો છો। આવી રીતના જે આપણો ધ્વજ દોર્યો છે એ ઘૂંટી લેવાનો છે। પછી વચ્ચે છે એ શું છે? તો કે અશોક ચક્ર છે, બરાબર। વચ્ચે આપણા રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર છે, એ ઘૂંટી લેવાનું છે। પછી આપણી પાસે જે ક્રાફ્ટ પેપર હોય ને, ક્રાફ્ટ પેપર, એના મેં આવી રીતના કાતરથી કટકા કરેલા છે। તો આ કયો કલર છે? તો કે ઓરેન્જ કલર, કેસરી કલર। તો એ તમારે આપણે ધ્વજના ઉપરના ભાગમાં લગાડવાનો છે। તો આવી રીતના ગ્લુ લેવાનું, એટલે ગ્લુ લઈ અને આખાઈમાં આવી રીતના લગાડી દેવાનું તમારે। પછી જે આપણે આ ઓરેન્જ કલરના કટકા કર્યા છે એ તમારે અહીંયા આમ ચોંટાડતું જવાનું, બરાબર છે। આવી રીતના આખામાં ઓરેન્જ કલરના કટકા લગાડવાના, કાતરથી કરી લેવાના, આવી રીતના પહેલેથી કટકા કરીને જ રાખવાના ને પછી લગાડતું જવાનું। હવે જુઓ, આવી રીતના બધેમાં આવી રીતના ઓરેન્જ કલરના એટલે કે કેસરી કલરના કટકા લગાડી દેવાના। પછી આપણા રાષ્ટ્રધ્વજમાં કયો કલર છે? તો કે વચ્ચે સફેદ કલર છે। તો ત્યાં પણ તમારે આ રીતે કટકા કરી લેવાના, બરાબર, કાગળના, અને ગ્લુ લગાડી દેવાનો। પણ અશોક ચક્રમાં નહીં, જે વચ્ચે ચક્કર છે ત્યાં તમારે નથી કરવાનું। બરાબર છે, અને વચ્ચે તમારે આવી રીતના સફેદ કટકા લગાડી દેવાના। આ બાજુ પણ લગાડી દેવાના,
बराबर छे। आ रीतना ऊपर ओरेन्ज एटले के केसरी, वच्चे सफेद कलर अने हवे नीचे लीलो कलर। आ रीतना लीला कलर ने कटका करी लेवाना तमारे, अने आमां आखाईमां ग्लू लगाड़ी देवानुं। બરાબર, ત્યાં તમારે લીલા કટકા ચોંટાડી દેવાના બધેમાં। બરાબર, આવી રીતના કટકા કરેલા છે એ તમારે લીલા કલરના ચોંટાડવાના। બરાબર છે, એટલે આવી રીતના આપણો રાષ્ટ્રીય ધ્વજ બની જાય સરસ। ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો, આપણા રાષ્ટ્રીય ધ્વજના ત્રણેય રંગો બની ગયા। હવે તમે જુઓ નીચે બાજુમાં સાઈડમાં ધ્વજની દાંડી આપેલી છે, તો ત્યાં પણ તમારે પહેલાં શું કરવાનું, બ્લૂ લગાડી દેવાનો અને બીજો કલર, એટલે કે ત્યાં ગમે એવો કલર, તો કે મને આ બ્રાઉન કલર ગમે છે, કોફી કલર જેવો આ કટકા મેં કર્યા છે, તો એ હું લગાડી દઉં છું। બરાબર છે, આવી રીતના વચ્ચે આવી રીતના લગાડી દેવાના। ક્રાફ્ટ પેપર આવે ને એના કટકા કરવાના, ક્રાફ્ટ પેપરના। બરાબર છે, આવી રીતના આખો રાષ્ટ્રીય ધ્વજ તમારે તૈયાર કરવાનો છે। પછી બ્લૂ માર્કર લઈ અને બ્લૂ માર્કર કે સ્કેચ પેન લઈ અને તમારે વચ્ચે જે અશોક ચક્રમાં જે લાઈન છે એ તમારે એનાથી ગૂંટવાની છે। બરાબર, અશોક ચક્રમાં વચ્ચે લાઈન છે એ ગૂંટવાની છે। આવી રીતના આપણો રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવાનો છે, જે તમારે તમારા મમ્મી કે પપ્પાની મદદથી બનાવવાનો છે, અને પછી એના નીચે તમારું નામ અને ધોરણ લખી અને એનો ફોટો તમારે મોકલવાનો છે। બરાબર છે, આવી રીતના આ એક સરસ મજાની એક્ટિવિટી તમારે કરવાની છે। થેન્ક યુ।